नमस्कार विद्यार्थी मित्रों, ज्ञानदेव विद्यालय में आपनु हार्दिक स्वागत छे। आज आपणे जोईशु धोरण 5 विषय गणित गम्मत अने एनु चेप्टर 2 आकार अने खूणाओ तेनो भाग 1 तेने आपणे प्रस्तावना जोई लईए। तो आपणा चेप्टर में ज आपणने कह्युं छे, चेप्टरनु नाम ज एवुं छे के आकार अने खूणाओ। आ चेप्टर में आपणे आकारो जोवाना छे अने तेनाथी बनता जे खूणा छे तेना विशे पण माहिती मेळवानी छे। तो अहींया विद्यार्थी मित्रों तमने थोड़ा आकारो आपेला छे के जेनी आपणे भाग एकनो जे वीडियो छे तेमां वात करवानी छे। वीडियो शुरू करता पहला तमने जो आ वीडियो पसंद आवे तो लाइक करो, शेर करो अने अमारी चेनलने सब्सक्राइब करो। हवे आपणे आगळ प्रस्तावना जोईए। तो जे बंध आकृतिओ छे आ बधी केवी छे, दिवासळीओथी बनती बंध आकृतिओ छे। जो आपणे अहींया एक साइडथी तेने खोलीए એટલે કે આ જે દિવાસળી છે તેને આપણે આમ કરી નાખીએ તો આખી આકૃતિ કેવી થશે, ખુલ્લી આકૃતિ થઈ જશે। તો આપણે આ ચેપ્ટરમાં બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિઓ વિશે ચર્ચા કરવાની છે, ઓકે। અને ત્યાર પછી આપણે ખૂણાઓ જોવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ છે તે નાનો ખૂણો છે, આ છે તે તેનાથી મોટો છે, અને આ ખૂણો તમને જે બતાવી છે તે બધાથી મોટો ખૂણો છે। परंतु आज आकारो है तो दिवासळीनी बाजुओ केवी छे, सरखी छे, ओके। आ बधी दिवासळी छे तेनी बाजुओ केवी छे, सरखी छे, परंतु खूणाओ अलग अलग छे। आपणे आगळ जोयुं तेम आ नानो खूणो छे एनाथी मोटो खूणो छे अने सौथी मोटो खूणो छे, ओके। विद्यार्थी मित्रों आवी ज रीते तमे 4 दिवासळीनी मददथी, 5 दिवासळीनी मददथी, 6 દિવાસળીની મદદથી, 7 દિવાસળીની મદદથી, 8 દિવાસળીની મદદથી અને 10 દિવાસળીની મદદથી નીચેના આકારો બનાવી શકો છો, ઓકે। તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 2 આકાર અને ખૂણા। રોહિણી અને મોહિની જોડિયા બહેનો છે, તેઓને એક સરખું કામ કરવું ગમે છે। એક દિવસ તેઓ દિવાસળીથી આકારો બનાવી રહી હતી, શૈલાએ તેમને પડકાર આપ્યો। શું કહે છે શૈલા? તો રોહિણી એક આકૃતિ બનાવશે, મોહિની તેને જોયા વગર એ જ આકૃતિ બનાવશે, પરંતુ તે પ્રશ્નો પૂછી શકશે। એટલે શૈલા એવું કહે છે કે તમે બંને એક સરખું કામ કરો છો ને, તો આજે હું પણ જોઉં છું કે તમે કેવી રીતે આકારો બનાવી શકો છો। તો શૈલા કહે છે કે રોહિણી છે તે એક આકૃતિ બનાવશે, પરંતુ મોહિની છે તે તેને જોયા વગર એ જ આકૃતિ બનાવશે, પરંતુ તે પ્રશ્નો પૂછી શકશે। એટલે કે એકબીજા સાથે વાતચીત કરી શકશે, ખાલી જોવાનું નહીં બાકી વાતચીત કરવાની, એવી રીતે આકારો બનાવવાનું કહ્યું। કોને કહ્યું? શૈલાએ કહ્યું। હવે અરે આ તો ખૂબ સરળ છે, તો મોહિની કહે છે કે અરે આ તો ખૂબ સરળ છે। આગળ જોઈએ, રોહિણીએ આ આકાર બનાવ્યો, એટલે તમે અહીંયા જોઈ શકો છો કે રોહિણી છે તેણે એક ષટકોણ બનાવ્યો છે, એટલે કે 6 બાજુનો એક આકાર બનાવ્યો છે, તેને આપણે શું કહીએ છીએ? ષટકોણ। તેની બધી બાજુઓ કેવી છે? સરખી છે, ઓકે। આગળ આપણે જોઈએ, હવે મોહિની પૂછે છે, રોહિણીએ પહેલાં એક આકાર બનાવ્યો, તેથી મોહિની પૂછે છે તે આકૃતિ બંધ છે કે ખુલ્લી છે? તો રોહિણી કહે છે કે તે આકૃતિ કેવી છે? બંધ છે। અહીંયા જુઓ, તે આકૃતિ બંધ છે। મોહિની કહે છે તેમાં કેટલી બાજુઓ છે? તો રોહિણી કહે છે કે તેમાં 6 બાજુઓ છે। મોહિનીએ આ આકાર બનાવ્યો। જુઓ આગળ આપણને આકાર બતાવે છે કે મોહિનીએ આ આકાર બનાવ્યો। હવે તમે જવાબ આપો, તો આપણે તેને જવાબ આપીએ તે બંધ આકાર છે, તો કે હા, આકાર કેવો છે? બંધ આકાર જ છે। આકાર કેવો છે? બંધ આકાર છે। તેને 6 બાજુઓ છે, તો કે હા, તેને પણ 6 બાજુઓ છે ને, આ 1, 2, 3, 4, 5 અને 6, તેને પણ 6 બાજુઓ છે। પરંતુ આ આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો નથી, ઓકે। રોહિણીએ કેવો આકાર બનાવ્યો હતો? ષટકોણ બનાવ્યો હતો આવી રીતે, અને મોહિનીએ કેવો બનાવ્યો? આવો આકાર બનાવ્યો,
બંને કન્ડિશન એટલે કે શરતો બંનેની સરખી છે, તે બંધ આકાર છે તો કે હા, તેને છ બાજુઓ છે તો કે હા, બંનેને છ બાજુઓ અને બંધ આકાર છે, પરંતુ આ આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો નથી. આ રોહિણીનો આકાર છે અને આ મોહિનીનો છે, તો જેવો રોહિણીએ બનાવ્યો હતો તેવો આ આકાર નથી. તેથી મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો, તેણે કંઈક આવો આકાર બનાવ્યો. વળી પાછો મોહિનીએ પ્રયત્ન કર્યો છ બાજુનો બંધ આકાર બનાવવાનો, અને તેણે પણ કંઈક આવો આકાર બનાવ્યો, જે તમે નીચે જોઈ શકો છો કે જે બંધ આકૃતિ બતાવી છે તેમાં પણ છ બાજુઓ આપેલી છે. આ 1, 2, 3, 4, 5 અને 6, અને તે પણ કેવો આકાર છે? બંધ આકાર છે. તો મોહિનીએ બીજી વાર પ્રયત્ન કર્યો, તેને પણ કન્ડિશન એની એ જ, એટલે કે શરતો એની એ જ, બંધ આકાર છે અને છ બાજુઓ પણ છે. ઓકે, આગળ જોઈએ. આપણે જવાબ આપીએ, તે છ બાજુઓ વાળો બંધ આકાર છે તો કે હા. ત્યાં તમારે ખાલી જગ્યામાં લખવાનું કે હા, તે આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો છે તો ના, તેના જેવો નથી. તમે કોઈ રીતે તે બતાવી શકો કે આ આકારો એકબીજાથી અલગ કેવી રીતે પડે છે? તો કે આ આકારો એકબીજાથી ખૂણાઓના માપની બાબતમાં અલગ પડે છે. મેં આગળ તમને પ્રસ્તાવનામાં જેમ કહ્યું કે તેમાં એક ખૂણો છે તે નાનો ખૂણો છે, બીજી આકૃતિનો ખૂણો છે તે થોડો મોટો છે, અને જે રોહિણીએ આકાર બનાવ્યો તેના ખૂણા કેવા છે? સૌથી મોટા ખૂણા છે. તેથી આપણે તેનો જવાબ લખી શકીએ કે આ આકારો એકબીજાથી ખૂણાઓના માપની બાબતમાં અલગ પડે છે. મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો, પરંતુ તેનો આકાર અલગ હતો. અંદાજ લગાવો કે અને બીજા બે આકારો બનાવો કે જે આકારો મોહિનીએ બનાવ્યા હોય. મોહિની હવે પ્રયત્ન કરીને થાકી અને શૈલાને પૂછ્યું કે તે શું કરે. જુઓ, મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો અને કેટલા આકાર બનાવ્યા? બીજા અલગ અલગ આકાર બનાવ્યા. અંદાજ લગાવો કે અને બીજા બે આકારો બનાવો, એટલે કે આપણે પણ જોઈએ કે મોહિની કેવા કેવા આકારો બનાવી શકે છે. તો હું તમને અહીંયા જેવા ચિત્રો દોરું છું એવા તમારે પાઠ્યપુસ્તકમાં દોરવાના છે. ઓકે, જોઈએ આપણે મોહિનીએ કેટલા બાજુ કેટલી છે તેની. મોહિનીએ જે આકાર બનાવ્યો તેની બાજુઓ કેટલી છે? તો કે છ બાજુઓ છે. ઓકે, અને તે આકૃતિ કેવી છે? તો કે બંધ આકાર છે. તો આપણે પણ જોઈએ તો દિવાસળી આ 1, 2, 3, 4, 5, 6. ઓકે, તમારે આવો આકાર થશે લંબચોરસ, પરંતુ તમારે વચ્ચે અહીંયા દિવાસળી બતાવવાની છે. એટલે કેટલી થશે દિવાસળી? 1, 2, 3, 4, 5 અને 6, જેટલી દિવાસળી એટલી તેની બાજુઓ. ઓકે, આવી રીતે આકાર બનાવશો, લંબચોરસ આકાર બનાવશો, પરંતુ દિવાસળી છે તે તમે દર્શાવશો. અહીંયા એક આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. ઓકે, આવી રીતે છ દિવાસળી ભેગી કરી અને તમે આકાર બનાવશો. હવે બીજો આકાર આપણે બનાવીએ તો તેમાં પણ શું થશે? ત્રિકોણ બનાવીએ આપણે, તેમાં પણ આપણે બે દિવાસળી લઈ શકીએ. એક દિવાસળી અહીંયા, એક આ, 2, 3, 4, 5 અને 6. એટલે આ પણ કેવી આકૃતિ થઈ? આકાર બંધ થયો અને તેની બાજુઓ પણ કેટલી થઈ? 6. તેથી મોહિનીએ એક તો આવો આકાર બનાવ્યો હશે અને એક તો લંબચોરસ આકાર બનાવ્યો હશે. એમાં પણ કેટલી બાજુઓ કરવાની છે? દિવાસળી આપણે 6 મૂકવાની છે. ઓકે, આવી રીતે તો આ બે આકાર તમારે પાઠ્યપુસ્તકમાં દોરવાના રહેશે. હવે જે આકારો મોહિનીએ બનાવ્યા હોય, મોહિની હવે પ્રયત્ન કરીને થાકી અને શૈલાને પૂછ્યું કે તે શું કરે. તો શૈલા કહે છે, જો તે દિવાસળીઓના ખૂણા ઉપર રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો તું એવી જ આકૃતિ બનાવી શકત.
શા માટે શૈલાએ એવું કહ્યું? તો કે તેના આકારો અલગ અલગ હતા, એટલા માટે શૈલાએ એવું કહ્યું કે જો તે ખૂણા પૂછ્યા હોત ને, ખૂણાનું માપ પૂછ્યું હોત ને, તો તું રોહિણી જેવો જ આકાર બનાવી શકી હોત. મોહિની કહી છે, અરે તો ચાલો તે ખૂણાઓ જોઈએ. આગળ આપણે જોઈએ, આ આકારોમાં દર્શાવેલ ખૂણા જુઓ, તેમાં તમે તફાવત જોઈ શકો છો? તો કે હા, આપણે આગળ પ્રસ્તાવનામાં કહ્યું એવી જ રીતે કે જે રોહિણીએ બનાવ્યા છે તે ખૂણાઓ કેવા છે, મોટા છે, એટલે કે તેનું આમ જે માપ છે તે કેવું છે, મોટું છે. અને જે મોહિનીએ બનાવ્યું તેનું આ માપ કેવું છે, નાનો ખૂણો છે. અહીંયા જુઓ, આ પણ એક ખૂણો પડે છે, તે કેવો ખૂણો છે, નાનો ખૂણો છે. ઓકે, એટલા માટે બંનેના આકારમાં શું જોવા મળ્યું આપણને, તફાવત. શા માટે? તો કે ખૂણાઓ પણ અલગ અલગ છે, તેની બાજુઓ સરખી છે, પરંતુ ખૂણાના માપ કેવા છે, અલગ અલગ છે. ઓકે, આગળ આપણે જોઈએ, જુઓ દિવાશળીઓ કેવી રીતે. તો કે એનું જ આપણને કહ્યું છે કે જે આ નાનો ખૂણો છે, તો અહીંયા જુઓ, આ તમને નાનો ખૂણો બતાવવામાં આવ્યો છે. મોટો ખૂણો છે તે અહીંયા આ બતાવવામાં આવ્યો છે, અને સૌથી મોટો ખૂણો છે તે તમને આ ખૂણો બતાવવામાં આવ્યો છે. વાહ, ખૂણા બદલવાથી આકારો કેવા બદલાઈ જાય છે. રોહિણી અને મોહિની બંને વાતો કરે છે કે વાહ, બાજુઓ તો છ જ છે, પરંતુ ખૂણા બદલવાથી આકારો તેના બદલાઈ જાય છે. આગળ આપણે મહાવરો જોઈએ, આકાર જુઓ અને જવાબ આપો. ઓકે, જુઓ, પહેલું છે, રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે. ખાલી જગ્યા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે. તો આપણે અહીંયા જોઈએ તો આ સફેદ રંગથી બતાવવામાં આવ્યો છે તે ખૂણો આવો થશે. ઓકે, આવો થશે. પછી આ યલો કલરથી બતાવવામાં આવ્યો છે તે ખૂણો આવો થશે, અને જે આ બ્લેક કલરથી બતાવવામાં આવ્યો છે તે ખૂણો આવો થશે. તો તમને ખબર પડવી જોઈએ કે બ્લેક કલરથી જે ખૂણો દર્શાવવામાં આવ્યો છે તે ખૂણો સૌથી મોટો છે. તો તમારે ખાલી જગ્યામાં લખવાનું કે કાળા રંગથી દર્શાવવામાં આવેલ ખૂણો સૌથી મોટો ખૂણો છે. હવે આગળ જોઈએ, અ પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે. તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું આ પીળા રંગથી જે ખૂણા દર્શાવવામાં આવ્યા છે તે સમાન છે? તો કે હા, બંને ખૂણા સમાન છે. લીલા રંગથી દર્શાવવામાં આવ્યા છે તે ખૂણા સમાન છે? તો કે હા, આ બંને જે લીલા રંગથી દર્શાવવામાં આવ્યા છે તે ખૂણા પણ સમાન છે. આપણે નીચેની આકૃતિ જોઈએ તો તેમાં પણ આપણને આપેલા છે. ઓકે, જો અહીંયા પીળા રંગથી દર્શાવવામાં આવ્યા છે તે ખૂણા પણ કેવા છે, સમાન છે. લીલા રંગથી દર્શાવવામાં આવ્યા છે તે ખૂણા પણ કેવા છે, સમાન છે. અને ક વાદળી રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે? તો કે હા, અહીંયા વાદળી રંગથી જે ખૂણા દર્શાવવામાં આવ્યા છે તે પણ કેવા છે, સમાન છે. ઓકે, આગળ આપણે જોઈએ 3 નંબર, ચાર અલગ અલગ ખૂણા ચાર રંગથી દર્શાવ્યા છે, તમે બીજા ખૂણા શોધી શકશો જે લાલ રંગથી દર્શાવેલ ખૂણાને સમાન હોય? તેમને લાલ રંગથી દર્શાવો, બીજા રંગો માટે પણ આવું કરો. જુઓ, નીચે તમને શું કહેવામાં આવ્યું છે કે ચાર અલગ અલગ ખૂણા ચાર રંગથી દર્શાવ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો, એક ગ્રીન કલર છે, એક બ્લેક કલર છે, એક રેડ છે અને એક યલો છે. આ ચાર તમને અલગ અલગ રંગથી ખૂણાઓ દર્શાવવામાં આવ્યા છે. પછી તમને શું કહેવામાં આવ્યું છે કે તમે બીજા ખૂણા શોધી શકશો કે જે લાલ રંગથી દર્શાવેલ ખૂણાને સમાન હોય. લાલ રંગથી દર્શાવેલ ખૂણાને સમાન હોય તેવા? તો કે હા, અહીંયા જુઓ, આ બધા જે ખૂણા છે તે લાલ રંગને સમાન ખૂણા આપણે દર્શાવી શકીએ. ઓકે, એવી જ રીતે તેમને લાલ રંગથી દર્શાવો. એટલે આપણે અહીંયા શું કરવાનું છે, આ જે નાના પંચકોણમાં છે અહીંયા તેને લાલ રંગથી ખૂણા દર્શાવવાના છે. બીજા રંગો માટે પણ આવું કરો. એટલે કે બીજા રંગો આપણે જોઈએ તો જે ગ્રીન કલર છે
તેમાંના જે આ બધા ખૂણા છે તે કેવા કલરના હશે? ગ્રીન કલરના. એટલે તમારે આ બધાને કેવા કલરથી દર્શાવવાના છે? લીલા કલરથી દર્શાવવાના છે. અહીંયા તમને આપેલું છે અષ્ટકોણ આપેલું છે, એટલે કે તેની 8 બાજુઓ છે. તો અહીંયા શું થશે કે અહીંયા પણ એવું જ થશે, આ બધા ખૂણાઓ છે તે તમારે બ્લેક કલરથી એટલે કે કાળા કલરથી દર્શાવવાના રહેશે. આ બધી વસ્તુ તમારે ક્યાં કરવાની છે? પાઠ્યપુસ્તકમાં કરવાની છે. અહીંયા પણ જુઓ, આ બધા ખૂણા લાલ રંગથી તમારે દર્શાવવાના છે. આમાં જેવી રીતે ખૂણા દર્શાવ્યા છે એવી જ રીતે પાઠ્યપુસ્તકમાં તમારે બધા ખૂણા દર્શાવવાના છે. હવે આગળ જોઈએ. તમે એક બીજી દિવાસળીઓ વચ્ચેના ખૂણા બદલીને કેટલાક અલગ આકારો બનાવી શકો તેના માટે પ્રયત્ન કરો. તો કે આને આપણે શું કરવાની છે, આપણને દિવાસળી આપી દીધેલી છે કે 4 દિવાસળી, 8 દિવાસળી, 5 દિવાસળી, 7 દિવાસળી અને 10 દિવાસળી. આ બધાને અલગ અલગ રીતે ગોઠવી અને આપણે અલગ અલગ આકારો બનાવવાના છે. ઓકે, તો આપણે બનાવીએ. જો 4 દિવાસળી માટે આપણે કેવો આકાર બનાવીશું? પહેલું એ લઈએ તો 4 દિવાસળી આપણને આપી દીધેલી છે, આ 1, 2, 3 અને 4. તો આપણે એવી જ રીતે આકાર બનાવીએ તો 1, 2, 3 અને 4 આ 4 દિવાસળીનો આપણે એક આકાર થયો. ઓકે, આવી રીતે તમારે દિવાસળી દર્શાવવાની ઘાટા ટપકા કરીને. હવે બીજું છે, બમાં 8 દિવાસળી છે. ઓકે, તો 8 દિવાસળીનો આકાર કેવો દર્શાવીશું? તો એ આપણે અહીંયા જોઈએ, ઉપર દર્શાવીએ. તો 8 દિવાસળીનો આકાર આ 1, 2, 3, 4, 5, 6, 7, 8. અહીંયા તમારે જ્યાં ખૂણા પડે છે ત્યાં તમારે દિવાસળી દર્શાવવાની છે. ઓકે, આવી રીતે આમાં પણ તમે જો અહીંયા દર્શાવી દો. ઓકે, તો તમારા આકારો અહીંયા પાઠ્યપુસ્તકમાં જ તમારા આકારો દોરાઈ જશે. હવે સી છે, તેમાં આપણે 5 દિવાસળીની મદદથી આકાર બનાવવાના છે. તો 5 દિવાસળીની મદદથી આકાર, અને એ પણ કેવા? બંધ આકાર. તો જોઈએ અહીંયા 1, 2, 3, 4 અને 5 થયું. 1, 2, 3, 4 અને 5. તો સીમાં પણ આપણે 5 દિવાસળીની મદદથી એક અલગ આકાર બનાવ્યો. અહીંયા તમારે ખૂણો પાડવાનો છે. ઓકે, આવી રીતે. હવે આગળ જોઈએ ડી અને ઈ. તેમાં જુઓ, 7 દિવાસળી તમને આપેલી છે. તો 7 દિવાસળીની મદદથી તમે એવો આકાર બનાવો કે જે એની 7 બાજુઓ હોય, અને તે આકાર કેવો હોય? બંધ આકાર હોય. તો આપણે કરીએ 7 દિવાસળીની મદદથી. તો અહીંયા જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7. ઓકે, જ્યાં ખૂણા પડે ત્યાં તમારે શું દર્શાવવાનું છે? દિવાસળી દર્શાવવાની છે. એટલે તેની બાજુઓ કેટલી થશે? 7 થશે. આ 1, 2, 3, 4, 5, 6 અને 7. ઓકે, 7 દિવાસળીની મદદથી આપણે એક અલગ આકાર બનાવ્યો. હવે 10 દિવાસળીની મદદથી આપણે આકાર બનાવવાનો છે. તો તેનો આકાર પણ જોઈએ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10. ઓકે, અહીંયા જ્યાં તમને ખૂણા પડે ત્યાં તમારે શું કરવાનું? દિવાસળી દર્શાવવાની છે. તો આ 10 દિવાસળીની મદદથી આપણે એક આવો આકાર બનાવ્યો કે જેની 10 બાજુઓ પણ છે, અને આકાર કેવો છે? બંધ આકાર છે. તો જે મેં તમને આકારો દર્શાવ્યા છે તે બધા તમારે પાઠ્યપુસ્તકમાં મહાવરામાં દર્શાવવાના છે, અને આગળની ખાલી જગ્યાઓ પણ પૂરવાની છે. આગળ જોઈએ તો દિવાસળીનો કોયડો આપેલો છે. આપણે જેમ ઉપર જેમ દિવાસળીની મદદથી અલગ અલગ આકારો બનાવ્યા, તેવા જ તમારે બીજા આકારો બનાવવાના છે. જુઓ,
छ દિવાસળીની મદદથી આઠ ત્રિકોણ બનાવો પ્રયત્ન કરો। છ દિવાસળીની મદદથી કેટલા આકાર બનાવવાના છે તમારે? આઠ ત્રિકોણ બનાવવાના છે। હવે બીજું છે, આઠ દિવાસળીની મદદથી દર્શાવેલ માછલી બનાવો। હવે ત્રણ દિવાસળી ઉઠાવી તેને ફરી એવી રીતે ગોઠવો કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશામાં તરતી દેખાય। તે થયું। આ તમારે એક દિવાસળીનો કોયડો છે, તે તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે। ત્રીજું છે, દસ દિવાસળીની મદદથી આ આકાર બનાવો। પાંચ દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી ઘરનો આકાર બને। ઓકે, આ તમને જે દિવાસળીના નમૂના આપ્યા છે તેમાંથી જ તમારે બનાવવાનો છે। આનો જવાબ હું તમને આગળના વિડીયોમાં જણાવીશ। ઓકે, તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે, પરંતુ આનો જવાબ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ।